વાપીના બલેઠા પાસે આવેલા ઢોળિયાવાડમાં શિવજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બલેઠાના ઢોળિયાવાડમાં નવા બનાવેલા શિવજી મંદિરના 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હવન, યજ્ઞ, શોભાયાત્રા તથા મહાપ્રસાદીના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા છેલ્લા 19 વર્ષથી આ સ્થળે શિવજીનું હવન કરવામાં આવતું હતું, જ્યાં ગ્રામજનો દ્વારા એક શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. શંકરભાઈ ભક્ત છે બલિદાના, પરંતુ એવો 1997થી એક દ્વારા અહીંયા યજ્ઞ કરાવે છે, હનુમાન જયંતિ પણ ઉજવે છે અને અવિરત પણ યજ્ઞ કરાવતા રહે છે. નવચંડી યજ્ઞ, હનુમાન જયંતિ મહોત્સવ, દરેક પ્રકારના યજ્ઞ 1997થી એક દ્વારા અહીંયા થતા આવ્યા છે. પછી એમનો ભક્તગણ પણ ઘણો મોટો છે. બધા ભક્તો ભેગા થઈને નક્કી કર્યું કે અહીં એક શિવજીનું વિશાળ મંદિર બનાવવાનું. આ 4 જ મહિનાની અંદર શિવજીનું વિશાળ મંદિર બનાવ્યું છે, આપ સૌ જોઈ શકો છો. એમાં શિવ પરિવારની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આજે 4 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે. આજરોજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો અહીં ઉમટી પડ્યા છે અને મંદિરની સર્વે મૂર્તિઓમાં પ્રાણ પણ પૂરી દીધા છે અને પૂર્ણાહિતિનું કાર્ય ચાલી રહ્યું છે. હું બલિઠાનો વતની છું, બલિઠા જૂનાગઢ વાપી. શંકરભાઈ રડિયાભાઈ પટેલ સાથે રડિયા પટેલ છે. આજે 1997થી ભગવાનની સેવા કરતો હતો, ભોલેનાથથી શિવની. આજે બધા આપણે ઘરથી લાંબે લાંબે લંડનથી, મુંબઈથી, બધેથી માણસો અહીંયા દુઃખી આવે, એ લોકોને શાંતિ મળે છે. વગર સંતાનમાં સંતાન વાળા થાય છે. કોઈને ધારો કે બાળક જન્મને પછી દૂધ નહીં મળે એ બી અહીંથી આપી રહે છે, કારણ કે એ શિવનો મહિમા છે, મારો નથી. એણે જે માતાજી પાર્વતી સાથે દેવું છે, શિવ ઓર શક્તિ દેવું સાથે છે. એટલે અમારે આજે 20 વર્ષની તપસ્યા હતી, આ મારું જૂનું ઘર તોડીને શિવ મંદિર બનાવ્યું છે. આમાં ગામ લોકોનો બાર ના બધાના સહકારથી બહેન, મારે એમ નહીં કે મારાથી બહેન, બધાને આ ભક્તોજનની એ લોકોની સહારાથી બહેન, એમ હું એમ નહીં માનું કે મારાથી બહેન. હવે આ અમારા પણવભાઈ છે, અમારે આજે 19 યજ્ઞ થઈ ગયા. હવે બીજું તો હું કહેવું, ભક્તોને કહેવું કે આવો ભાવથી બધાને ભગવાનને કહેવું, બધાને આપો. મને નથી જોતું, કોઈ પણ માંગતો નથી, ભીખ માંગતો નથી. આખી તક ભીખ માંગવાની દેવાય એ મારી ઈચ્છા છે.